હવે આગળ વાત કરીએ તો વિજાપુરની. વિજાપુર મહાબીબી ફળી કસાઈવાડા વિસ્તારની ઉભરાતી ગટરના ગંદા પાણીની હાલત સુધરતી નથી. વિજાપુર શહેરી વિસ્તારમાં મહાબીબીની ફરીથી કસાઈવાડા ચક્કર સુધી પીવાના પાણીના છોડવાના સમયે ગટરો ઉભરાઈને ગંદુ પાણી બહાર ફેલાય છે. છેલ્લા 5 વર્ષથી આ વિસ્તારના રહેતા લોકો આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. પાલિકામાં તેની વારંવાર રજૂઆત કરવા છતાં નગરોર પાલિકાના પેટનું પાણી હલતું નથી. આ વિસ્તારમાં એટલી બધી ગંદકી ફેલાયેલી છે કે લોકો કોલેરા, ટાઇફોઇડ, ઝાડા ઉલટી જેવી બીમારીમાં ક્યારે સપડાય તે નક્કી નથી. હાલમાં કોરોનાના કારણે સરકાર દ્વારા ગંદકી ના ફેલાય તે માટે તકેદારીના આદેશો અપાયા છે, પરંતુ પાલિકાને આ વિસ્તારમાં ફેલાયેલી ગંદકી કેમ દેખાતી નથી? જ્યારે જ્યારે લોકો ફરિયાદ લઈને પાલિકામાં જાય છે ત્યારે ગટરો ચોખ્ખી કરવા માટે ટ્રેક્ટર મોકલી દેવામાં આવે છે, પરંતુ એનો કોઈ ચોખ્ખો ઉકેલ લાવવામાં આવતો નથી. તેમ વારંવાર ઉભરાતી ગટરના ગંદા પાણીની સમસ્યા યથાવત રહે છે. અહીંના રહીશોના જણાવ્યા અનુસાર ગત રોજ પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરતા તેઓએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ગટરોની સમસ્યા હલ કરવા માટે નવીન પાઇપલાઇન નાખવાનો ઠરાવ થઈ ગયો છે. તેને પણ મહિનાઓ વીતી ગયા, તેની પણ કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી. જો આગામી સમયમાં આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો ગાંધી માર્ગ ભૂખડતાર ઉપર જવા સુધીની ચીમકી ઉચ્ચારાઈ રહ્યા છે. જોકે આ વિસ્તારમાં એટલી બધી ગંદકી ફેલાઈ છે કે અહીંના રહીશો ક્યારે કોલેરા તેમજ ટાઇફોઇડ, ઝાડા જેવી બીમારીમાં સપડાય તે નક્કી નથી. સૈયદજી બુખારી, ZSTV, વિજાપુર.